સ્વતંત્ર દિવસ ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે લોકોને શહીદો ને યાદ કર્યા હતા. અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલી એવન સ્કૂલમાં સ્વતંત્ર દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં શાળાના બાળકો જોડાયા હતા. કાર્યક્રમમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ કાર્યક્રમ સમગ્ર શિક્ષકગણ વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 15 ઓગસ્ટ આજનો દિન એ ભારતની આઝાદીનો 72મો જન્મદિવસ હતો. પૂરા દેશમાં આ દિવસની ઉજવણી થાય, અમે પણ દર વર્ષે ઉજવણી કરીએ છીએ. તે નિમિત્તે આજે પણ અમે 72મા ભારતની આજના જન્મદિવસની ઉજવણી રાખી હતી. તે નિમિત્તે આજે અમારી શાળાના વિદ્યાર્થીઓએ, સંચાલકોએ, પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલ બધાએ આ દિવસનું મહત્ત્વ સારી રીતે સમજાવ્યું. બાળકોને એના માટે પ્રેરણા આપી, એના માટે બાળકોને એ પ્રેરણા આપી કે આપણે પણ આવા દેશભક્તો અને દેશની સેવા કરવા માટે તૈયારી બતાવવી જોઈએ, અને દેશની સેવા કરવા જેવા આપણે આ સારા નાગરિક બનવું જોઈએ એવી આજે અમે બધાએ બાળકોને પ્રેરણા આપી. શાળાના 2000 બાળકો, વાલીઓ, શિક્ષકો અને સૌ વિદ્યાર્થીઓ એકત્રિત થયા હતા. તેમાં વિવિધ પ્રવૃત્તિઓ પણ કરી, આઝાદીના નિમિત્તેની વિશે પણ વિવિધ પ્રવૃત્તિઓ કરી, શહીદોને વિશે બધી ચર્ચા કરી, અને આ બધી શહીદોના જે નામો પણ અમે આપ્યા, જેવા કે વીર ભગતસિંહ, વીર સાવરકર, મહાત્મા ગાંધી જેવાના નામો પણ અમે બતાવ્યા બાળકોને. કેમેરામેન જયવીર રાઠોડ સાથે હાર્દિક રાવલ, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.